हरिओम विद्यार्थियों, स्टैंडर्ड फोर सब्जेक्ट गुजराती पाठ कयो छे? पाठ त्रण वार्ता कीधी थी, जेमा श्रीकांत से पक्का मित्रों होय छे। पछी श्रीकांत आखो दिवस मोबाइल पर गेम रमी गमे छे। अक्षय रूपेश काकाना घरे जाय छे, रूपेश काकाना संतानो अमेरिका रहेता होय छे, એટલે એમને એકલા ગમતું નથી હોતું। એમના ઘરે એમને ટોય હાઉસ નામ આપ્યું હોય છે, એક રૂમમાં એમને ઘણા બધા રમકડા રાખ્યા હોય છે। શ્રીકાંત જાય છે, પોલતું વાંદરું લાવે છે, બોલતા વાંદરામાં જેમ તમે બોલો એમ એ કરે, એટલે શ્રીકાંતને ગમે છે। પછી અક્ષયની બેન રૂચા, અક્ષયની બેન રૂચા, એ લો ત્રણે એક દિવસ રૂપેશ કાકાના ઘરે જાય છે। રૂપેશ કાકાના ઘરે રૂચા બોલતા વાંદરાને ને બધા ટેડી બિયર ને બધા રમકડાને બેસાડીને ભણાવે છે। ત્યાં બોલતું વાંદરું એના જેવું ચાળા પાડે છે, એટલે એને રૂમની બહાર કાઢી મૂકે છે। બધા હસે છે, ત્યાં એક બારીમાં કબૂતર આવે છે, રૂચા એને પકડવા જાય છે, કબૂતર ઉડી જાય છે, બધા હસે છે, બધાને લાગ્યું કબૂતર તો રમકડા છે, કબૂતર સાચું હતું, એટલે આમાં આવું છે। પછી મેં કીધું તું તમને જે રમકડું ગમે એ રમકડું તમે શું કરશો, એક ચિત્ર દોરજો ને કલર પૂછો, એવું કીધું તું બરોબર, એટલે અને અભ્યાસ શબ્દ લખાવી હતા। અને પછી હવે આગળ ખાલી જગ્યા, ખાલી જગ્યા પૂરો, ચલો ફટાફટ રહેવા ગયા, રહેતા અથવા રહેવા ગયા, ક્યાં રહેતા હતા? અમેરિકા, બરોબર, રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા। પછી અક્ષયની બહેનનું નામ ખાલી જગ્યા હતું રૂચા, રૂચા હતું ને, જોવે મેં અહીંયા લખ્યું છે અમેરિકા, હવે હું આમ લખું જગ્યા થોડી જવા દેવાની, એટલે વાક્ય બન્યું, બધા શબ્દ બીચો બીચ લખો,
पूरा वाक्य में जवाब है, पर आप लखीशू पहला लखी काढ़िए। चलो
બરોબર ખરું કે ખોટું સાચું કે ખોટું આવું નિશાની કોણ આપે Thank you.
નીચે આપેલ પ્રશ્નના જવાબ પૂરા વાક્યમાં લખો. ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, તો ટેક્સ્ટબુક જે લાયા હોય ટેક્સ્ટબુકમાં પણ જવાબ લખજો, અને નોટબુકમાં પણ નોટબુકમાં તો લખવાના જ છે. દીવાલ પર ચડતા હવા માથું હલાવતા, આંખો પટપટાવતા, નહીં.